friends, welcome to Gujarat Exam in 10. Myself Hiren Ahir, છેલ્લા બે વર્ષથી હું GPSC અંદર હિસ્ટ્રી આર્ટ એન્ડ કલ્ચર એન્ડ પોલિટી ભણાવી રહ્યો છું. અનએકેડેમી ના પ્લેટફોર્મ પર મિત્રો આપને જોવા મળે છે ડેઈલી લાઈવ ક્લાસીસ, લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝ, સ્ટ્રક્ચર્ડ કોર્સ એન્ડ અનલિમિટેડ એસેસ. એક વખત મિત્રો સબસ્ક્રિપ્શન લીધા બાદ જેટલા પણ ટાઈમનું આપણે સબસ્ક્રિપ્શન લીધું એટલા ટાઈમ માટે આપણે લેક્ચર લાઈવ અથવા રેકોર્ડેડ આપણા ટાઈમે જોઈ શકીએ છીએ. લાઈવ ટેસ્ટ દ્વારા ખ્યાલ આવે છે કે વર્તમાનમાં જીપીએસસીની એક્ઝામ કઈ રીતની લેવાય છે, એક્ઝામની પેટર્ન કઈ છે, ત્યારે શું આપણે ખ્યાલ આવે છે. ડેઈલી લાઈવ ક્લાસીસથી આપણા જે ડાઉટ્સ છે તે આપણે સોલ્વ કરી શકીએ છીએ. એન્ડ સ્ટ્રક્ચર્ડ કોર્સ છે, એક વેની અંદર એક સિલેબસ પ્રમાણે કોર્સ છે તે ચાલે છે. અનએકેડેમીના પ્લેટફોર્મ ઉપર મિત્રો આપને જોવા મળે છે 1, 3, 6, 12 એન્ડ 24 મહિનાનું સબસ્ક્રિપ્શન, જેમાં ઓછામાં ઓછું મિત્રો 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું. 24 મહિનાના 8,400 રૂપિયા છે, પરંતુ અહીંયા તમે મારો કોડ ભૂલ્યા વગર એચ 10 યુઝ કરો તો 8,400 જગ્યાએ ફક્ત તમારે 7,560 રૂપિયા ચૂકવવાના રહેશે. વાત કરીએ મિત્રો તાલુકા પંચાયતની. તાલુકા પંચાયત વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ કે તાલુકા પંચાયતની રચના કઈ રીતની થાય છે, તેનું માળખું શું છે, તે રીતે પ્રમુખ અને ઉપપ્રમુખ વિશેની આપણે વાત કરી ચૂક્યા છીએ. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે વાત કરશું TDO અને તાલુકા પંચાયતની સમિતિઓ, જે સમિતિઓ છે એના વિશેના આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું. TDO મિત્રો અહીંયા જોઈએ તાલુકા વિકાસ અધિકારી. ઓકે, ખાસ વાત જે રીતે આપણે ગામડાની અંદર વાત કરી ગયા હતા તલાટી કમ મંત્રીની, જે તલાટી કમ મંત્રીની એક્ઝામ છે એની અંદર મિત્રો અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખજો કે તલાટી જે છે તેના વિશે વાત કરી ગયા હતા કે તે વહીવટીવડા હતો ગામનો, એ રીતે તાલુકાનો વહીવટીવડા કોણ હશે, તો તાલુકા વિકાસ અધિકારી. ઓકે, તાલુકાનો વહીવટીવડા, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અથવા તાલુકા પંચાયતનો મંત્રી, જો કેટલા નામથી ઓળખવામાં આવે છે તે. એક વખત તલાટીની એક્ઝામની અંદર સવાલ એવો પૂછી લીધો હતો કે તાલુકા વિકાસ અધિકારીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર. આ સવાલ એક્ઝામની અંદર પૂછાયેલો તલાટીની એક્ઝામમાં, યાદ રાખજો મોસ્ટ એમપી છે, તલાટીની એક્ઝામમાં પૂછાયેલો સવાલ છે, મોસ્ટ એમપી બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર. રાજ્ય સરકાર દ્વારા તેની નિમણૂક થઈ છે. અહીંયા જે આપણે GPSC 1-2ની જે એક્ઝામ આપીએ છીએ, GPSC 1-2ની, જેની અંદર આપણે 3 લેવલ પાસ કરીએ છીએ, પ્રી, મેઇન્સ અને ઇન્ટરવ્યુ. ઓકે, તો જે એક્ઝામ આપણે પાસ કરીએ છીએ પ્રી, મેઇન્સ અને ઇન્ટરવ્યુ, ત્યારબાદ જો આપણો મેરિટમાં નામ નીચું હોય અને ક્લાસ 2ની અંદર આપણી જે પ્રેફરન્સ આવે તો એની અંદર TDOની જે સીટ છે તે આવે છે, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરનું કામ શું છે તે વાત કરીએ. ઓકે, અથવા તાલુકા વિકાસ અધિકારી જે પણ આપણે શબ્દ યુઝ કરીએ તેમ, કે તાલુકા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓને સેવા આપે છે તેની ફરજો નક્કી કરવી. તેની ફરજો કે કયા વ્યક્તિએ કયા કામ કરવાના, જે TDOથી નીચેના જે અધિકારીઓ છે કે કર્મચારીઓ છે એની સેવાઓ અને ફરજો છે તે નક્કી કરે છે. પંચાયતની જે બીજી ફરજો છે, જે કોઈ પણ સમિતિને સોંપવામાં ન આવેલી હોય તે ફરજો બજાવશે. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ કામ માટે, મેં તમને આની પહેલા વાત કરી ગયો છું, બે પ્રકારની સમિતિ આવે, એક સ્થાયી આવે અને એક અસ્થાયી આવે. તો જે સ્થાયી સમિતિ છે એ સ્થાયી સમિતિ અને બીજી આ છે અસ્થાયી સમિતિ. તો સ્થાયી સમિતિની અંદર જે મેઇનલી અહીંયા જે વસ્તુ જોવાની છે તમારે, તે કે સ્થાયી સમિતિમાં તમને અહીંયા જોવા મળે છે કે જે દર વર્ષે, અમુક વર્ષે અથવા 5 વર્ષે જે સમિતિ વારંવાર બનાવવી પડે, મતલબ કમ્પલસરી બનાવવી પડે છે સ્થાયી. અસ્થાયી સમિતિ એટલે ક્યારેક કોઈ કામ માટે બનાવવામાં આવેલી હોય તે. હવે બંનેમાંથી એક પણ સમિતિને જે કામ સોંપવામાં ન આવેલું હોય એ કામ કોણ કરશે, તો તાલુકા વિકાસ અધિકારી. એ બધી જવાબદારી કોની રહેશે, તાલુકા વિકાસ અધિકારીની આ બધી જવાબદારીઓ છે તે જો હશે. ઓકે, તાલુકા પંચાયતની બેઠકો બોલાવવામાં, નોટિસો તૈયાર કરવાની જવાબદારી પણ કોની રહેશે, તાલુકા વિકાસ અધિકારીની. ઓકે, જનરલી આપણે વાત કરી ચૂક્યા છીએ તે રીતે કે જે રીતે જે અહીંયા જે આપણે વાત કરી ચૂક્યા છીએ આની પહેલા. ઓકે, કે જે રીતે તાલુકા વિકાસ સામાન્ય મિટિંગ હોય તો 7 દિવસ અગાઉ નોટિસ છે તે આપશે સભ્યોને, અને ખાસ મિટિંગ બોલાવવામાં આવી તો 3 દિવસ અગાઉ નોટિસ છે તે સભ્યોને આપશે. કોણ આપશે, તો તાલુકા વિકાસ અધિકારી. ઓકે, તાલુકા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓની રજા મંજૂર કરવી. ઓકે, તાલુકા પંચાયતના જે અધિકારીઓ અથવા કર્મચારીઓ છે એની રજા મંજૂરીનો પાવર પણ કોની પાસે છે, તેનો પાવર પણ તાલુકા વિકાસ અધિકારી પાસે છે. ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક નક્કી કરવાની સત્તા પણ કોની પાસે છે, તાલુકા વિકાસ. જે પ્રથમ જે બેઠક થાય છે એની અંદર ઉપસરપંચની ચૂંટણી થાય છે, જે આની પહેલા પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. ઓકે, અને રાજીનામું છે તે કોને આપે છે, તો જિલ્લા વિકાસ અધિકારીને, એટલે કે TDO પોતાનું રાજીનામું DDOને આપે છે.
ડીડીઓ પોતાનું રાજીનામું કોને આપે છે? ડીડીઓને છે તે આપે છે. ઓકે, આ વાત હતી તાલુકા વિકાસ અધિકારીની. ઓકે, આગળ વાત કરીએ આપણે તાલુકા પંચાયતની સમિતિઓ. સમિતિઓની વિશે આપણે હું અહીંયા પણ કહી ચૂક્યો છું. ખાસ કરીને બે સમિતિ યાદ રાખવાની, સ્થાયી સમિતિ અને બીજી આવે છે અસ્થાયી સમિતિ. જે સ્થાયી સમિતિ છે તે દર અમુક વર્ષે કમ્પલસરી બનાવવામાં આવે છે. 5 વર્ષે હોય છે, 3 વર્ષે હોય છે, 2 વર્ષે હોય છે, 1 વર્ષે હોય છે. અસ્થાયી સમિતિ છે તે સમયના આધારિત બનાવવામાં આવે છે. સમય મીન્સ કે કામ. અહીંયા કામ છે તે શબ્દ યાદ રાખજો કે કોઈ કામ એવું અચાનક આવી ગયું અથવા સ્પેશિયલ કોઈ પર્પઝ માટે, જેમ કે રોડ રસ્તાની અંદર હાઈવે બનાવવા માટે કોઈ કમિટીની નિમણૂક કરી હોય, ઓકે, તો એ રોડ અથવા રસ્તો બની જાય ત્યારબાદ એ કમિટીનું છે તે નાબૂદ કરી દેવામાં આવશે. ક્લિયર રાખી વસ્તુ. પેલી આવે છે કારોબારી સમિતિ. પેલા આવે છે કારોબારી સમિતિ. ગ્રામ પંચાયતની અંદર કારોબારી સમિતિ તે કેવી હતી? મરજિયાત. ગ્રામ પંચાયતમાં કારોબારી સમિતિ કેવી હતી? મરજિયાત. અહીંયા કેવી છે? ફરજિયાત. યાદ રાખજો અહીંયા છે તે કારોબારી સમિતિ છે તે ફરજિયાત છે. આ સમિતિ બનાવી ફરજિયાત છે. કેટલા સભ્યો હોય છે? 5 થી 9 સભ્યો હોય છે. અધ્યક્ષ, પ્રમુખ અથવા ઉપપ્રમુખ બેમાંથી જે પણ વ્યક્તિ સમિતિનો સભ્ય હોય એટલે ઓટોમેટિક પ્રમુખ અથવા ઉપપ્રમુખ બની જાય છે. મંત્રી હોય છે તાલુકા વિકાસ અધિકારી. મુદત કેટલા વર્ષની હોય છે? 2 વર્ષની. કામ શું હોય છે? પંચાયત જે કાર્ય આપે તે કરવાનું. વહીવટી જેટલા પણ કાર્ય આપે છે પંચાયત, ઓકે, એ કાર્ય છે તે કરવાની જવાબદારી હોય છે તાલુકા વિકાસ કારોબારી સમિતિની. સભ્ય યાદ રાખજો 5 થી 9, 2 વર્ષ માટે. અને ફરજિયાત છે યાદ રાખજો. એ કયું છે? ફરજિયાત. ત્યારબાદ આવશે સામાજિક ન્યાય સમિતિ. ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ સામાજિક ન્યાય સમિતિ વિશે. ગામડાની અંદર પણ ફરજિયાત હતી, અહીંયા પણ છે તે સામાજિક ન્યાય સમિતિ બનાવી. કેવી છે? તો ફરજિયાત છે સામાજિક ન્યાય સમિતિ બનાવી. સભ્ય કેટલા હોય છે? 5. જો આમાં દરેક જિલ્લા લેવલ ઉપર જશું તો પણ સભ્ય કેટલા હશે? 5 જ હશે. આના સભ્યો ફિક્સ છે, બનાવી ફરજિયાત છે, આ બધી વસ્તુ છે તે ખાસ યાદ રાખજો. 5 સભ્યમાં કોણ કોણ હશે તે યાદ રાખવાનું. ઓકે, તો એક હશે વાલ્મીકી સમાજનો એક સભ્ય, જે આપણે વાત કરી ગયા હતા સફાઈ કામદાર જે કરતા હોય, સફાઈ કામદાર જે કામ કરતા હોય તે. ઓકે, વાલ્મીકી સમાજનો એક સભ્ય. ત્યારબાદ એસી અથવા એસટીના 2 સભ્ય. એસી અને એસટીના કેટલા કેટલા સભ્ય? 2 સભ્ય. મીન્સ કે એસી અને એસટીના જે તે 2 સભ્ય જે તે રાખવામાં આવશે અને 1 સ્ત્રી. બાકીના જે 4 સભ્ય છે એમાંથી 1 સ્ત્રી અને બાકીના સભ્ય છે તે એસી એસટીમાંથી, 2 સભ્ય એસી એસટીમાંથી અને 1 છે તે કોઓપ્ટ સભ્ય જે મરજિયાત છે. હવે અહીંયા સમજીએ કોઓપ્ટ એટલે શું. કોઓપ્ટ એટલે કે એક્ઝામ્પલ તરીકે અહીં વાલ્મીકી સમાજનો એક સભ્ય છે. ક્લિયર રાખી વસ્તુ. એસી એસટીની સીટ છે એ સીટ પ્રમાણે 3 સભ્ય નથી થતા, માની લો 2 જ સભ્ય થાય છે. 2 જ સભ્ય થાય છે તો આની સીટ તો ટોટલ 3 છે. તો એક વ્યક્તિને જે ફ્રી બેઠો એનું શું કરવાનું? આ એક વ્યક્તિ અહીંયા છે એને, તો એ વ્યક્તિ છે તેને ડાયરેક્ટ જે ગામડું છે, જે ગામની તાલુકાનો જે વિસ્તાર છે, તાલુકા વિસ્તારમાંથી કોઈ એક વ્યક્તિને જે તે સિલેક્ટ કરવામાં આવશે. શું કરવામાં આવશે? પસંદગી કરવામાં આવશે. તેને કહેવાય કોઓપ્ટ સભ્ય. કેવો સભ્ય કહેવાય? કોઓપ્ટ સભ્ય, જેની ડાયરેક્ટ સિલેક્શન, એનું કોઈ ચૂંટણી નથી થતી, સમજે ને, ડાયરેક્ટ પસંદગી છે તે કરી લેવામાં આવે છે. મુદત કેટલી છે? તો 5 વર્ષની. આ સમિતિનું કામ શું છે? તો નબળા વર્ગના લોકોને સામાજિક અને શૈક્ષણિક વિકાસ તેમજ જાહેર સ્થળે તેમના પ્રત્યે ભેદભાવપૂર્ણ વર્તન ન થાય તે જોવાનું. ઓકે, સામાજિક અને શૈક્ષણિક વિકાસ અને તેના સાથે ભેદભાવ